આજે આપણો લેક્ચર છે સીડીએમએ ઓકે કોમ્પ્યુટર નેટવર્કની અંદર નેક્સ્ટ ટોપિક આપણો છે સીડીએમ કોડ ડિવિઝન મલ્ટીપલ એક્સેસ ખાસ ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે બીકોઝ એમસીક્યુની અંદર મોસ્ટ ઓફલી ફૂલ ફોર્મ વધારે પૂછાય છે ઓકે એનઆઈસીનું ફૂલ ફોર્મ લાસ્ટ આપણે શીખી ગયેલા નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એ પ્રમાણે સીડીએમએ કોડ ડિવિઝન મલ્ટીપલ એક્સેસ તો આજે આપણે આના વિશે શીખીશું તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને સમજાવી દઉં કે સીડીએમએ છે શું તો સીડીએમએ એક એવું સિગ્નલ છે જે મોબાઈલ સિગ્નલ માટે કહેવાય છે એન્ટેના આપણને જે બહાર જે બધા એન્ટેના દેખાય છે જે મોબાઈલ સિગ્નલ થ્રુ આપણને ફોન પર આપણે વાત કરીએ છીએ એકબીજા સાથે એ બધી વસ્તુ એક્સેસ કેવી થાય છે સીડીએમએ થ્રુ વિધાઉટ સીડીએમએ આપણે મોબાઈલ સાથે એક્સેસ નહીં કરી શકીએ કોઈ નેટવર્ક સાથે આપણે વાત નહીં કરી શકીએ નેટવર્કનો પ્રોબ્લેમ આવે કોઈની સાથે કોલ પર આપણે વાત કરવી છે જો જે એન્ટેના મૂકેલી છે બહાર એની સાથે સીડીએમએ કનેક્ટેડ હોય છે ઓકે તો કેવી રીતના એનું વર્ક છે ને કેવી રીતના એનો યુઝ છે આજે આપણે એમાં સ્ટડી કરીશું તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન આવશે ટુ સીડીએમએ તો ફર્સ્ટ ફૂલ્લી ડિજિટલ વાયરલેસ ડેટા ટ્રાન્સમિશન સિસ્ટમ છે આમાં કોઈ વાયર આવતા નથી તમને ખબર જ છે એન્ટીના છે જ વિધાઉટ વાયર આપણે એકબીજા સાથે ફોન પર વાત કરી શકીએ છીએ એમાં કોઈ વાયરની જરૂર પડતી નથી એને કહેવાય છે ફૂલ્લી ડિજિટલ વાયરલેસ ડેટા ટ્રાન્સમિશન સિસ્ટમ ઓકે નેક્સ્ટ યુઝ સ્પેશિયલ રેન્ડમ નંબર ટુ ઇન્કોડ બિટ ઇન ઇન્ફોર્મેશન આની અંદર એક રેન્ડમલી નંબર આપેલા હોય છે જે ઇન્કોર થતા હોય છે એકબીજા સાથે એ રેન્ડમ કેવા હોય છે આગળ જતા આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું બરાબર થર્ડ ઇઝ અલાઉ ધ મલ્ટિપલ એક્સેસ બાય એક્સેસ ઇન ડિફરન્ટ યુઝર ડિફરન્ટ રેન્ડમ નંબર સેમ ચેનલ સેમ ચેનલ ઉપર અલગ અલગ એક્સેસના અલગ અલગ રેન્ડમ નંબર હોય છે એટલે બધાના સેમ નંબર હોતા નથી જે પણ યુઝર મલ્ટિપલ એક્સેસ કામ કરે છે એની સાથે અલગ અલગ રેન્ડમ નંબર અસરના હોય છે એકબીજા સાથે પણ ચેનલ સેમ જ યુઝર હેવ કંટ્રોલ અ વેરી વાઇડ ચેનલ બેનિફિટ વન પોઈન્ટ ફાઈવ ટુ ફાઈવ એમ ઝેડ આ યુઝર કંટ્રોલની એની ચેનલની બેનિફિટ છે તમારે યાદ રાખવાની છે એમસીક્યુની અંદર આવી શકે છે વન પોઈન્ટ ફાઈવ ટુ ફાઈવ એમ ઝેડ એની સાઇઝ છે ઓકે રેન્જ અને બિલ્ડ ઇન ઇન્ટરફરન્સ મિનિમનાઇઝેશન બરાબર હવે કેવી રીતના એ આગળ વર્ક કરે છે આ હતું એનું ખરી ઇન્ટ્રોડક્શન મોસ્ટ ઓફલી તમારે આની અંદર બહુ વધારે વિચારવાની જરૂર નથી તમારે ખાલી એટલી વસ્તુ રાખવાની કે વાયરલેસ ડેટા ટ્રાન્સમિશન છે સીડીએમએ એટલે ડેટાને ટ્રાન્સફર કરવા હોય વાયરલેસ થ્રુ ડિજિટલ થ્રુ તો તમારે સીડીએમએનો યુઝ કરવો પડે છે આટલું ખાસ તમારે ખાલી યાદ રાખવાનું છે આમાં બરાબર તો હવે એનું બેકગ્રાઉન્ડ ક્યારે એનું સ્ટાર્ટઅપ થયું તો ફર્સ્ટ ઓફ ઓલ નાઇન્ટીન નાઇન્ટી થ્રીમાં

લાર્જ સ્કેલમાં સીડીએમએનો ટેકનોલોજીનો યુઝ ચાલુ થઈ ગયેલો ઓગણીસો ને પંચાણું માં ને ત્રાણુંમાં ખાલી સ્ટાર્ટઅપ થયેલું પણ ઓગણીસો ને પંચાણુંમાં એનું લાર્જ ઓફ ધ સ્કેલ હોંગકોંગ અને અમેરિકામાં સ્ટાર્ટઅપ થઈ ગયેલું ઇન એપ્રિલ ટુ થાઉઝન્ડ વન બે હજાર એકમાં ચાઈના યુનિકોમ બિગન ધ કન્સ્ટ્રક સીડીએમએ નેટવર્ક ધ લાર્જ ઇન ધ વર્લ્ડ ઓકે આખા વર્લ્ડમાં સૌથી મોટા મોટું નેટવર્ક સીડીએમએ જે કન્સ્ટ્રક્ટ કર્યું હોય એ બે હજાર એકમાં ચાઈનાએ કરેલું બરાબર યુનિકોમ નામ ની કંપની એ ચાઇના એ એમાં અબાઉ સેવંતી મિલિયન લાઇન અહીંયા હતી સેવંતી મિલિયન ઓકે એટલે તમને કોઈ પૂછે કે સીડીએમએ નેટવર્ક સૌથી મોટા મોટું દુનિયામાં કઈ જગ્યા ઉપર છે કયા દેશમાં તો ચાઇના કયા વર્ષમાં થયેલું બે હજાર એક એપ્રિલ કેટલું આશરે સેવંતી મિલિયન બરાબર પછી છે એટ પ્રેઝન્ટ સીડીએમએ કમર્શિયલ નેટવર્ક આર ઇસ્ટાબિલાઇઝ ઇન અબાઉટ ધોર્ટી કન્ટ્રી ઓફ એરિયા ઓલમોસ્ટ ટ્વેન્ટી પર્સન્ટ ઓફ ધ યુઝર ઇન ધ વર્લ્ડ ચાલીસ કન્ટ્રીમાં અત્યારે સીડીએમએ કામ કરે છે અને ઓલમોસ્ટ વીસ ટકા યુઝર આ દુનિયામાં એનો યુઝ કરે છે ઓલમોસ્ટ વીસ ટકા ઓફ યુઝર ઇન ધ વર્લ્ડ સીડીએમએ હોય ઓલમોસ્ટ મોસ્ટ ઓફલી બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે નેટવર્ક માટે કારણ કે મોબાઈલ નેટવર્ક થ્રુ તમારે કોઈ એકબીએ સાથે કનેક્ટિવિટી કરવી હોય એટલે સીડીએમએની જરૂર પડે પડે ને પડે બરાબર છે એ બધી વસ્તુ એન્ટીના થ્રુ બધું કનેક્ટિવિટી પર થતું હોય છે તો આ પ્રમાણે એનું બેકગ્રાઉન્ડ હતું સીડીએમએ નું તો બેકગ્રાઉન્ડ આપણને યાદ રાખવાનું છે બરાબર છે તો બેઝિક ડાયાગ્રામ સીડીએમએ કેવી રીતના દેખાય છે સીડીએમએ એ બેઝિક ડાયગ્રામ તો આ પ્રમાણે હોય સીડીએમએ દેઆર એક્ઝિસ્ટ ન્યૂ ડાયમેશન વિથ ટાઈમ ઓફ ફ્રિકવન્સી ધ્યુ રિપ્રેઝન્ટ રીપ્રેઝેન્ટ ધડ વિચ પ્રોવાઇડ ધટ ઓફ ધ યુઝર વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એમએચ હોય છે ફાઈવ એમએચ ઝેડ હોય છે ફ્રીક્વન્સી એની ઓકે તો તમારે જો સીડીએમએ હજુ બી પ્રોપરલી તમે જોવો તમને બતાવું કેવી રીતના સીડીએમએ વર્ક કરે છે સીડીએમએ ઓકે જો આ તમને મેં ડ્રો બતાવું છું આ એક ડ્રો છે સીડીએમએ નો એ જોવો કેવી રીતના વર્ક કરે છે મોબાઈલ સ્ટેશન એ બીટીએસમાં જશે પછી બીએચસી ઓકે પછી ઓકે પીસીએફ આ બધી વસ્તુ એકબીએસ સાથે કનેક્ટિવિટીમાં રેડિયો એક્સેસ નેટવર્ક કહેવાય છે આ એક પ્રકારનું તો બધી વસ્તુ એકબીએ સાથે કનેક્ટિવિટીમાં હોય છે બરાબર પછી બીજું એક એક્ઝામ્પલ છે આ સીડીએમએ યુઝર આર સેપરેટ બાય ધ કોડ આ પ્રમાણે કોડ સેપરેટ થાય છે હવે કોઈ વ્યક્તિ પર્પલ કોડ છે અને green code છે કોઈ વ્યક્તિ એમ લખે છે કે હાય તો હાઈ મેસેજ ગયો એ સીડીએમએમાં રન થશે બરાબર છે અને પછી જે મેસેજ આવે છે ગ્રીન કોડ તો go તો આ બંને વસ્તુ જોવો કેવી એકબીજા સાથે કેવી રીતના કનેક્ટિવિટીમાં કરે છે આ બધી વસ્તુ એન્ટેના થ્રુ સીડીએમએમાં કનેક્ટિવિટી થ્રુ થાય છે એટલે કનેક્શન હશે તો આગળ કામ થશે અદરવાઈઝ થશે નહીં તો આની અંદર આ બધી વસ્તુ સીડીએમએ યુઝ થાય છે બરાબર છે તો આ પ્રકારે આપણે સીડીએમએ વર્ક કરી શકીએ છીએ સીડીએમએ નો તો સીડીએમએ ટ્રાન્સમિટર તો પ્રિન્સિપલ ઓફ સીડીએમએ શું છે સીડીએમએ નું ટ્રાન્સમિટર તો વોઇસ હેઝ ધિજિટલાઇઝ ધ પ્લસ કોલ્ડ મોડ્યુલાઇઝેશન પીસીએમ ધેન કમ્પ્રેઝ એટલે આપણે જે વોઇસ છે આપણો ડિજિટલ વોઇસ આપણો જે વાતચીત કરવા માટે આપણે યુઝ કરીએ છીએ અને પીસીએમમાં કમ્પ્રેસ કરી નાખે છે એટલે આપણને એકબીજા સાથે પ્રોપરલી અવાજ આવે છે ઇચ યુઝર ઇઝ ગીવન યુનિક પીએન કોડ બધાના યુઝર સાથે પોત પોતાનો પીએન કોડ હોય છે હું કોઈ વ્યક્તિને કોલ કરું તો એનો પીએન કોડ અલગ હશે મારો પીએન કોડ અલગ હશે બરાબર છે ધ કોડ મસ્ટ બી હેવ લો ક્રોસ કરેક્શન ઓકે લો ક્રોસ કરેક્શનની અંદર કોડ હોય છે વધારે મોટો નથી હોતો ધ ટ્રાન્સમિટર મલ્ટીપ્લાય ધ કોડ બાય ધ ડેટા ટુ ગેટ ધ કોડ ઇન મેસેજ ઓકે મેસેજ એટલે બીટ થ્રુ ટ્રાન્સમિટ મલ્ટીપલ કોડ કામ થાય છે એક સાથે મેસેજ થ્રુ કામ થાય છે તો આ પ્રકારે એના પ્રિન્સિપલ છે ટ્રાન્સમિટર ના તો હવે એનું વર્કિંગ કેવી રીતના થાય છે એ જુઓ કે ભાઈ ટ્રાન્સમિશન ડિજિટ વાઇઝ આઈએસડીએન ડેટા અધર ડેટા કોઈ ભી ટ્રાન્સમિશન માં ડેટા તો ડિજિટલ ડેટા યાદ રાખજો ડિજિટલ ડેટા છે એ ચોરસમાં આવે એટલે આ બધું નેટવર્ક નું સિમ્બોલ છે બધા એ જ રીતે સ્પેન્ડિંગ માં પીએમ કોડ ચેક થશે અને પછી એનો અવાજ બીજાને સંભળાશે એટલે પી એમ કોર્ટ ચેક થઈને પછી બીજા સાથે વાતચીત થાય અને બધાના પી એમ કોડ ચેક થાય અને પછી એક બે સાથે એ વાત કરી શકે છે કનેક્ટિવિટીમાં તો આ પ્રમાણે થાય છે ડિજિટલ ડેટા થ્રુ બરાબર હવે આ છે સ્પેક્ટ્રમ સીડીએમએનો તો સ્પેક્ટમમાં જોવો જે બ્લ્યુ છે એ નોઈસ છે અવાજ ગ્રીન છે એ મેસેજ છે અને રેડ છે એ આફ્ટર સ્પ્રેડિંગ છે તો આ પ્રકારે એનું વર્ક થતું હોય છે સ્પેક્ટમમાં સીડીએમએ નું તે આપણને અહીંયા બતાડે છે રિસિવર જો અહીંયા છે રિસેપ્શન એન્ટેના છે અહીંયાથી કોઈ વ્યક્તિ બોલે છે એ સીડીએમાં જાય છે નેટવર્કમાં ચેક કરે છે અને પછી આરએફ એફ ડેમોનેશનમાં રન થઈને પછી એ કોઈ સામેના વ્યક્તિને આગળ જઈને પિનકોડ ચેક કરીને પછી એ ડેટા પહોંચે છે આ આખી લિંક વાઇઝ કામ થાય છે જો સીડીએમએ રિસિવર પિંગ કોડ ચેક થઈને પછી એને ડિસ્પ્રેડિંગ કરી નાખે અવાજ પ્યોર થઈ જાય પછી છે આ છે વર્કિંગ પ્રિન્સી ઓફ સીડીએમ એ આમાં તમને એનાલોગ ને કેટાલોગ જે ડેટા હોય છે એના થ્રુ બતાવે છે પણ આમાં તમને થોડું સમજ ઓછી પડશે કે કેવી રીતના વર્ક થાય છે પણ આ બધા ડેટા જે હોય છે આ કોડ વાઈઝ વર્ક થાય છે જો યુઝર વન ને યુઝર ટુ તો જુઓ યુઝર વનનો કોડ જુઓ અને યુઝર ટુનો કોડ જુઓ કેટલો ફરક પડે છે પછી યુઝર વનનો જો બાઇનરી કોડ જુઓ ઝીરો ઝીરો વન ઝીરો પહેલાનો જુઓ વન ડબલ ઝીરો વન બરાબર એટલે આ પ્રમાણે કોડ થ્રુ વાત થાય છે અને આ પ્રમાણે એન્ટીના જુઓ નીચે જુઓ બ્લેક કલરનું એની અંદર જો નાનું મોટું નાનું મોટું અહીંયા ડાયરેક્ટ નાનું પછી એકદમ મોટું એ પ્રમાણે થાય છે આ બધું નેટવર્ક થ્રુ નું તમને ડિઝાઇન બતાવેલી છે હવે સીડીએમ એપ્લિકેશન ઇન મોબાઈલ નેટવર્ક તો આઈએસ નાઇન્ટી ફાઈવ મેનલી યુઝ ઇન યુએસએ બરાબર મોસ્ટ ઓફલી યુઝ કાં થાય છે યુએસએમાં યુઝ થાય છે મોબાઈલ નેટવર્કની એપ્લિકેશન માટે

અને ફિક્સ પેન્ડિંગ કોડ ઓફ ધ લેન્થ ઇઝ સિક્સટી ફોર સિક્સટી ફોર ખાસ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુ તમારે ખાસ માં યાદ રાખવાનું છે એપ્લિકેશન ઇન મોબાઈલ નેટવર્ક ઓકે હવે નેક્સ્ટ લાસ્ટ છે સીડીએમએ એપ્લિકેશનની મોબાઈલ નેટવર્કની અંદર સીડીએમએ ટુ થાઉઝન્ડ તો આ કયા એપ્લિકેશનમાં કેટલી વસ્તુ છે એની ને બધું યાદ રાખજો કે યુઝ સેમ વન પોઈન્ટ ટ્વેન્ટી એમએચએચ થાય છે આઈએસ નાઇન્ટી ફાઈવ સેમ આઈએસ નાઇન્ટી ફાઇવની જેમ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એમએસએચ સ્પીડ છે પણ કંઈ વન એક્સ હોય તો સીડીએમએ વન આ બધા એના ઇન્સ્ટોલેશનના છે યાદ રાખજો બરાબર એના નામ છે બધા સીડીએમએના એ પ્રમાણે આપણે સાઇઝ યાદ રાખવાની છે એવી રીતના સીડીએમએ ટુ થાઉઝન્ડ વન એક્સ ઇવીડીઓ જે ડિલિવર પિક ડેટા સ્પીડ ઓફ ટુ પોઈન્ટ ફોર એમબીપીએસ એન્ડ સપોર્ટ એપ્લિકેશન સહ છે એમપી થ્રી ટ્રાન્સફર એન્ડ વિડીયો કોન્ફરિંગ એટલે તમે આમાં વિડીયો બી કન્ફરિંગ કરી શકો અને એમપી ટ્રાન્સફર બી કરી શકો બરાબર છે એટલે વન એક્સ ઇવી આમાં વિડીયો કોન્ફરિંગ થઈ શકે છે પછી એ સીડીએમએ ટુ થાઉઝન્ડ વન એક્સ ઇવીડીવી તો આ પ્રોવાઈડ કરે છે ઇન્ટીગ્રેટ વોઇડ એન્ડ સેમ્યુલેટ હાઈ સ્પીડ બરાબર આમાં હાઈ સ્પીડમાં એની સ્પીડ હાઈ છે અને ઇન્ટીગ્રેટેડ વોઇઝમાં વાત થઈ શકે છે અને પેકેટ ડેટા મલ્ટીમીડિયા સર્વિસ સ્પીડ ઓફ ધ થ્રી પોઈન્ટ ઝીરો નાઇન એમબીપીએસ એટલે આની સ્પીડ સૌથી સારામાં સારી છે થ્રી પોઈન્ટ ઝીરો નાઇન એમબીપીએસ કારણ કે પહેલાની સ્પીડ કેટલી છે ટુ પોઈન્ટ ફોર એમબીપીએસ તો આ બધાના નામ યાદ રાખવાના છે ફર્સ્ટ ઇ એક્સ વન એક્સ ઇવીડીઓ છે અને આ છે વન એક્સ ઇવી છે બંને સાઈઝ કમ્પેરિઝન કરો તો ફર્સ્ટની સાઇઝ ટુ છે યાદ રાખવાનું છે અને સીડીએમ એ બે હજાર જે છે એઝ અ આઈ એસ નાઇન્ટી જે અહીંયા આઈ એસ નાઇન્ટી છે એના જેવું સેમ છે બરાબર આ અલગ અલગ cdma ના વર્ઝન હતા જે મેં તમને બતાડ્યા તમને આઈડિયા આવે કે કયા કયા વર્ઝનમાં કેવી રીતના વાતચીત થાય છે અને કેવી રીતનાની સ્પીડ વધે છે ઓકે તો આ વસ્તુ હતી આપણા સીડીએમએ માં જે મેં તમને આજે સ્ટડી કરાવી તો તમને કોઈ પૂછે કે વોટ ઇઝ સીડીએમ તો ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ કો ડિવિઝન મલ્ટિપલ એક્સેસ બરાબર અને એનું ખાસ આ યાદ રાખજો ઓગણીસો ત્યાણું ફર્સ્ટ આઈએસ નાઇન્ટી ફાઈવ લોન્ચ કરેલું પછી હોંગકોંગ અમેરિકામાં સ્ટાર્ટ થયું કમર્શિયલ અને એક હજાર બે હજાર એકમાં ચાઈના એ in ઇન world વર્લ્ડમાં નેટવર્ક એનું કમર્શિયલ કરેલું બરાબર ને અત્યાર હાલમાં ચાલીસ કન્ટ્રીનો એનો યુઝ કરે છે ને વીસ ટકા યુઝ એના વર્લ્ડમાં છે અત્યાર હાલમાં બરાબર તો આટલી વસ્તુ હતી CDMA ની અંદર ઓકે